નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદા વિદ્યાભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા બંધ હોવાથી પ્રવેશ મળતો નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર બાબતે વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું કે મારું નામ દેવવિલાસભાઈ મોતા છે, ભુજનગર સહમંત્રીની જવાબદારી. આજે આખા પ્રાંતભરમાં લો કોલેજના એડમિશન માટે લઈને પ્રશ્ન છે. જેવા આપણે બીસીઆઈ બીકોમ જેવાના પરિણામો આવી ગયા છે, પણ હજી લો કોલેજના હજી એડમિશન ચાલુ નથી થયા. તો કેટલાક પણ વિદ્યાર્થીઓ જેમના બીકોમ બીસીઆઈ જેવા બધા અભ્યાસ પૂરા થઈ ગયા છે, તો એ અમે હમણાં મૂંઝવણમાં છે કે અમારા હજી લો કોલેજના એડમિશન ચાલુ નથી થયા, તો અમારે શું કરવું આગળ. એને લઈને આજે આખા પ્રાંત આખામાં આજે આવેદનપત્ર દેવામાં આવેલું છે. કાયદાનું ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઈચ્છુક છે, પણ પ્રવેશ પ્રક્રિયા બંધ છે, તેથી તેમનું ભવિષ્ય ધૂંધળું થયું છે.